तक कपीशं। जय राधा रमण।
बोले राधे कृष्णा, आंखें तेरी बोले राधे कृष्णा, आंखें तेरी बोले राधे कृष्णा। Hari bol,
अत्रैव विराजमान परमादरणीय श्रद्धेय श्री पितृचरण एवं ज्येष्ठ भातृचरण आचार्य परिवार एवं समुपस्थित भूदेवगण बड़भागी ऐसे मनोरथी परिवार एवं भगवद कथामृतनु रसास्वादन करवा आवेला आप बधा भाविक श्रोतागण, श्रीमद भागवतना बीजा स्कंध थी सुखदेव जी नू वक्तव्य प्रारंभ थाय छे। शुक उवाच वर्यानेश ते प्रश्न कृतो लोकहितो नृपः वर्यानेश ते प्रश्न कृतो लोकहितो नृपः आत्मवित्सम्मतः पुंसां श्रोतव्यादिषु यः परः। तस्माद्भारत सर्वात्मा भगवानीश्वरो हरि तस्माद्भारत सर्वात्मा भगवानीश्वरो हरि श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यस्वेच्छता भयम्। वर्या नेशते प्रश्न कृतो लोक हेतु नृप। गत दिवस आपणे जोयु के भागवत नो प्रारंभ ज अक्षर थी थयो, ज अक्षर दग्धता वाचक कहवायु,
વ્યાસજીના હૃદયમાં દગ્ધતા છે, જથી ભાગવતનો પ્રારંભ કર્યો જન્માદ્યસ્ય. સુખદેવજી પોતાના વક્તવ્યનો પ્રારંભ વ અક્ષરથી કરે છે. વ અક્ષર અમૃત બીજ માનવામાં આવ્યું છે અને સુખદેવજીના હૃદયમાં અમૃત અને અમૃત જ ભરેલું છે. અને એમ પણ જે મરણ આસન પર હોય તો એને અમૃત જ પાવાનું. એટલે સુખદેવજીએ વકારથી પ્રારંભ કર્યો. વકાર એ અમૃત બીજ છે. બીજો સ્કંધ સાધન લીલા. આચાર્ય ચરણે સાધન લીલાના ત્રણ પ્રકરણો બતાવ્યા છે. એક તત્વાધાનમ, એમાં બે અધ્યાયોમાં ધ્યાન પ્રકરણ છે. બીજું પ્રકરણ રુદ્રપ્રસાદ, એમાં બે અધ્યાયોમાં એટલે 3 અને 4 એ બે અધ્યાયોમાં હૃદયની શુદ્ધિ અને નિર્મલતાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્રીજું પ્રકરણ મનન પ્રકરણ, 5 થી 10 અધ્યાય એ મનન પ્રકરણ છે. એટલે 10 અધ્યાયોનું આ બીજો સ્કંધ. સુખદેવજી કહે છે, રાજન, આપનો આ પ્રશ્ન સર્વથી શ્રેષ્ઠ છે. સબસે ઉત્તમ આપકા યે પ્રશ્ન હૈ. જે વ્યક્તિને અભય પદ પ્રાપ્ત કરવો હોય, નિર્ભય બનવું હોય, એણે તો સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ, શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. ભગવદ્ કથાના માધ્યમથી જીવ નિર્ભિઘ્ન બને છે. જીવને ભય ક્યારે હોય? જ્યારે ક્યાંક પ્રભુના મહાત્મ્યમાં એને અવિશ્વાસ હોય. સમજી જજો, જ્યારે આપણી અંદર કોઈ પણ વાતને લઈને ભય આવી જાય તો ક્યાંક આપણા વિશ્વાસમાં કચાસ છે એનું પ્રમાણ. જેને નિર્ભિઘ્ન અભય બનવું હોય એને કૃષ્ણની કથાઓનું, લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. કારણ કે કથા દ્વારા જ જીવનો ભાવ દ્રઢ થાય છે, ભગવાનમાં વિશ્વાસ વધે છે. સુખદેવજી કહે છે, રાજન, માનવ જન્મનો કેવલ એટલો જ લાભ છે કે પોતાના જ્ઞાનથી, પોતાની ભક્તિથી કે પોતાના ધર્મની નિષ્ઠાથી જીવનને એવું બનાવી લે કે અંતિમ સમય સુધી ભગવાનનું સ્મરણ એને બન્યું રહે. જીવનને એવું બનાવીએ કે અંતિમ સમય સુધી પ્રભુનું સ્મરણ બન્યું રહે. જીવન પર્યંત તમે જેટલું ભગવદ નામ સ્મરણ કર્યું હશે તો અંતિમ સમયમાં પ્રભુનું સ્મરણ થશે, નહીં તો વિષયોનું જ સ્મરણ થશે. એટલે પોતાના જ્ઞાન, ભક્તિ કે ધર્મની નિષ્ઠાથી જીવનને એવું બનાવો કે અંતિમ સમય સુધી ભગવાનનું નામ યાદ રહે, આપણા હોઠ ઉપર આવે.
ઘણા એવું વિચારતા હોય કે ભાઈ હમણાં તો કામ ધંધો કરી લઈએ, આમ કરીએ, આગળ જઈને પછી ધર્મ જ કરવાનું છે ને, ભક્તિ જ કરવાની છે ને, પછી પચા પછી તો પછી ભગવાનનું નામ જ લેવાનું છે. અરે પણ તું 50 વર્ષ જીવવાનો છે એની તારી પાસે ગેરંટી ખરી? આપણું આયુષ્ય કેટલું છે આપણે કોઈ જાણીએ છીએ? આપણને કોઈને ખબર હોય કે આટલા વર્ષ આપણે જીવવાના છીએ તો આપણે એના ભાગલા કરી શકીએ કે આટલા વર્ષ પછી હું ભગવાનની ભક્તિ કરીશ? એટલે ઘણા એવી વિચારધારાવાળા પણ વ્યક્તિ હોય છે કે ભાઈ હમણાં તો કામ ધંધો કરવાનો સમય છે, પછી આગળ તો ભગવાનની ભક્તિ જ કરવાની છે ને. જે સમય મળ્યો એ સમયને સાધવો, આ સમય બહુ અમૂલ્ય છે. સુખદેવ જી કહેતે હૈ રાજન કરને યોગ્ય તો હજારો કર્મ હૈ, હજારો કાર્ય હૈ, ફિર ભી મનુષ્ય અપને પરિવાર દેહ ગેહ મેં આસક્ત હોકર અપની આયુ કો વ્યર્થ બીતતે હુએ દેખ રહા હૈ. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યતિક્ષય યૌવનમ પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા કાલૌ જગદ ભક્ષકઃ લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન માં શરણાગતમ શરણત્વમ રક્ષ રક્ષાધુના. વ્યર્થ મનુષ્ય પોતાની આયુને વ્યર્થ બિતાવી રહ્યો છે, જોઈ રહ્યો છે. એક શ્વાસ સાથે આપણી આયુ નષ્ટ થતી જાય છે, એક એક શ્વાસ સાથે. સુખદેવજી કહે છે કે આ જીવન કેવું છે? જીવન માનો કે ફૂટેલું ઘડું હોય ને એમાં ભરેલું પાણી. હવે ફૂટેલા ઘડામાં તમે પાણી ભરો તો જ્યારથી એમાં પાણી ભર્યું ત્યારથી જે પાણી એમાંથી નીકળી જવાનું છે. આ જીવન પણ એવું છે. જન્મની સાથે આપણી મૃત્યુ તરફની યાત્રા પ્રારંભ થઈ જાય છે. એક એક શ્વાસ સાથે આપણું આયુષ્ય નષ્ટ થતું જઈ રહ્યું છે. નિશ્વાસે કિમ વિશ્વાસો કદા રુદ્ધો ભવિષ્યતિ. આપણી કઈ શ્વાસ અંતિમ શ્વાસ થઈ જાય આપણે કોઈ જાણતા નથી. એટલે જે સમય છે એને સાધી લ્યો. એક એક પદ બહુ કિંમતી છે. આપણે પૂર્વમાં આ વાતની ચર્ચા કરી હતી કે આ માનવ જન્મ બહુ કિંમતી છે, બહુ દુર્લભ છે. આ એક અવસર છે, કંઈક ઉદ્દેશ્ય સાથે આપણને ભગવાને અહીંયા મોકલા છે. ચોર્યાસી લાખ યોનિઓમાંથી ભમતો ભમતો જીવ આ માનવ યોનિને પ્રાપ્ત થાય છે અને આ માનવ યોનિ કેવળ ખાવા પીવા સુવા કામ ધંધા માટે નથી મળી. જો વિષય ભોગવા માટે જન્મ આપવો હોત તો 84 લાખ યોનિઓમાંથી કોઈ પણ યોનિ ભગવાન આપણને આપી દે. બધી યોનિઓમાં વિષય આપણે ભોગવી શકીએ છીએ. આ માનવ યોનિ કેવળ વિષય ભોગવા માટે નથી. આની કિંમતને સમજો.
જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે, ઘણા છે રન બાકી ને છેલ્લી વિકેટ છે. એક બહુ સરસ મેં વાંચ્યું હતું, તમને સંભળાવું. આપણે સમજો ક્રિકેટને આપણે જીવન માનીએ તો કવિ કે છે, જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે, ઘણા છે રન બાકી ને છેલ્લી વિકેટ છે. હજી ઘણા રન કરવાના બાકી છે, એમ પણ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે. પચાસ વર્ષના થઈ ગયા, 60 વર્ષના થઈ ગયા, એ મહત્વનું નથી રહેતું. મનુષ્યો કો સાલો મે નહીં પર કાર્યો મે જીના ચાહીએ. હમ કિતને સાલ કે હુએ વો મહત્વ કા નહીં હૈ. તો જો સમય હમારે પાસ થા ઉસ સમય મે હમને કિતને સત્કર્મ કિયે, કેટલા રન બનાવ્યા સારા કર્મો ના. લા છેલ્લી વિકેટ છે, જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે, ઘણા છે રન બાકી પણ છેલ્લી વિકેટ છે. જો ખેલ છે જીવન તો રમજો ખેલ દિલીથી, કરે જો ભૂલ સાથી તો સહજો સ્નેહ દિલથી, વિજય છે સત્યનો સમજી વિચરજો નેક દિલીથી, મનુષ્ય અવતાર મૃત્યુ લોકથી છૂટવાનું બેટ છે, જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેર શું સિકંદરો આઉટ થવાના એક દિવ, સમય આવે પીચ પરથી સહુ જવાના એક દી, આ પ્રાણનું પરમેડ્યું જવાનું એક દી, અણનમ રહ્યું અહમથી તેને ગુમાવી વિકેટ છે, જગત મેદાન છે મોટું જીવન ક્રિકેટ છે. અહમથી જે રમે છે અહંકારમાં આવીને એની વિકેટ જલ્દી પડી જાય. જો 6 આઉટ થવા ક્રીઝ પર ખેલાડી હોય ને, આઉટ થવાના 6 ચાન્સ હોય, 6 તરીકાથી આઉટ થઈ શકે. હિટ વિકેટ છે આપઘાત, એટલે ખેલાડી પોતાની હિટ વિકેટ બેટ અડી જાય ને, એટલે હિટ વિકેટ કહેવાય. ઘણા લોકો આપઘાત કરે. હિટ વિકેટ છે આપઘાત અને રન આઉટ છે અકસ્માત. અકસ્માત થાય ને એ રન આઉટ. હિટ વિકેટ છે આપઘાત અને રન આઉટ છે અકસ્માત. ખૂનને સ્ટમ્પિંગ સમજો. કીપર હોય એ સ્ટમ્પિંગ કરી દે, આપણને આઉટ કરી દે, પાછળથી કોઈ મારી દીધો, ખૂન થઈ ગયું. ખૂનને સ્ટમ્પિંગ સમજો. એટેક એલબી ની લાત છે. એટેક આવી ગયો, LBW થઈ ગયો. હિટ વિકેટ છે આપઘાત અને રન આઉટ છે અકસ્માત. ખૂનને સ્ટમ્પિંગ સમજો. એટેક એલબી ની લાત છે. બોલ્ડ થાય કે કેચ મોતની સૌ જાત છે. જીવ છે દડો સાવ નાનો, સામે કાલનું બેટ છે, જગત મેદાન છે મોટું જીવન ક્રિકેટ છે. થોડો પણ સારું રમી આઉટ થવામાં માલ છે. થોડો પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હવે એક વન ડે મેચ હોય, એક ટેસ્ટ મેચ હોય અને એક 2020, ત્રણ કેટેગરી ક્રિકેટની થઈ ગઈ, ટેસ્ટ મેચ, વન ડે અને એનું બચ્યું કોણ 2020. હવે ટેસ્ટ તો 5 દિવસ ચાલવાની અને એમાં કેટલા કલાક ઓલો ક્રીઝ પર ઊભો રહે એ મહત્વનું રાખે, બરોબર. વન ડે માં શું હોય, એક દિવસમાં ફેંસલો આવવાનો હોય અને એમાં પછી બહુ ઉપર ટક્યો રે ક્રીઝ પર તો કામનું ખરું ના.
આપણે ઘરે બેઠા બેઠા ટીવી જોતા હોઈએ મેચ, આપણે બોર થઈ જઈએ, આ શું દડા બગાડે છે, એના કરતા આઉટ થઈ જાય તો બીજાને ચાન્સ મળે. એટલે જે વનડે માં જે ક્રિકેટ જે રમતો હોય છે, ખેલાડી એ કેટલું ક્રીઝ પર ટકે છે એ મહત્વનું નથી, પણ એ કેટલો થોડોક સમય રીતે કેટલા રન મારે છે, કેટલા ચોગ્ગા અને સિક્સરો ફટકારે છે એનું મહત્વ છે. બરોબર છે ને? તો થોડો પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હારીને પણ જીતવું એ જવા મર્દની ચાલ છે. કોણ સ્વજન અને કોણ શત્રુ સહુના રુધિર લાલ છે. લાયન થઈ જીવન જીવું એ કાળ સામે કેટ છે. જે લાયન થઈ જીવન જીવ્યું એ કાળ સામે કેટ છે. ઘણા હોય ને કેવલ બરાડા પાડતા હોય, હે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, પોતાનું કરવું કઈ નથી. એટલે લાયન ને સિંહ હોય ને, સિંહની જેમ બરાડા પાડે ખાલી. એટલે ઘણા લોકો એવા હોય, પણ ઈ કાળ સામે કેટ છે. લાયન થઈ જીવન જીવ્યું એ કાળની સામે કેટ છે. જગન મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે. વેલ પ્લેડ હોય શરૂઆત રમતની અને અંતમાં તો હાઉસ ધેટ છે. સનરાઈઝ હોય ભલે સવાર, પણ સાંજ તો સનસેટ છે. કાળ છે દડો વજ્રનો અને માટીની હેલ્મેટ છે. લાખ ઉધામણા કરે આ જીવડો, પણ સૌને નક્કી ડેથ છે. જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે. અંતમાં બહુ સરસ વાત કરી. ઈશ્વર હોય અમ્પાયર જેમ, ઈશ્વર હોય અમ્પાયર જેમ, મારું તારું ભૂલીશ તો ખુરજે સૌને સુવાસ દેવા, ખરા અર્થમાં ખુલીશ તો રહી વફાદાર જીવન રમતને, જીવતરને ઝૂલે ઝૂલીશ તો અમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે, જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે. એ અમ્પાયર કોણ? થર્ડ અમ્પાયર ભગવાન. અને સારું રમે ને એ અમ્પાયર કહી દે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે, જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે. ઘણા છે રન બાકી ને છેલ્લી વિકેટ છે. એટલે ઘણા રનો કરવાના છે. અને એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખી, જેટલા પણ આપણે સારા કર્મો સત્કર્મો કર્યા હોય પછી એને યાદ નહીં રાખવું, નહીં તો આપણે આગળ ન વધી શકીએ. હા ભાઈ, મેં તો આ એક, અમે તો ભાગવત કરાવી લીધી, મારી તો બબ્બે યાત્રાઓ થઈ ગઈ. જો આવી તો તમે ગણતા જશો ને તો તમારા રન નહીં બને. સમજાય છે? સત્કર્મ કરકે ભૂલ જાઓ, ઉસે યાદ મત રખો. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યતિક્ષય યૌવનમ. આ દુર્લભ માનવ જન્મ અને એમાં મનુષ્ય પોતાને આયુષ્યને નષ્ટ થતા જોઈ રહ્યો છે. આવા ક્ષણ ભંગુર જીવનમાં ભગવદ યુક્ત થવાના શ્રી સુખદેવજી મહારાજે ત્રણ સાધન બતાવ્યા. એક શ્રવણ, સ્મરણ અને ત્રીજું કીર્તન. ભગવદ કથાનું શ્રવણ કરો તો શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ. શ્રદ્ધા કે સાથ શ્રવણ કરો. ઓર શ્રદ્ધા કિસે કહેતે હૈ? બિના તર્ક કે સત્ય કો સ્વીકારના ઉસી કા નામ શ્રદ્ધા હૈ. તો શ્રદ્ધા સાથે, ભાવ સાથે કથાનું શ્રવણ કરો. કીર્તન કરો તો કપટ છોડીને, કોઈને દેખાડવા માટે માળા કે કોઈને દેખાડવા માટે સેવા કે પાઠ સ્તોત્ર ન કરવા, કપટ વગર કીર્તન હોય. અને સ્મરણ કરો તો એવું કે સંસારનું વિસ્મરણ થઈ જાય.
રાજન જેની મૃત્યુ નજદીક છે, સમીપ છે, એ ધીર પુરુષે ઘર છોડીને એકાંતનો વાસ કરવો જોઈએ. કારણ કે પરીક્ષિતજી મહારાજે બે પ્રશ્ન પૂછ્યા, એક તો જીવનું કલ્યાણ શેમાં છે, અને બીજું કે જેની મૃત્યુ નજદીક હોય, સમીપ હોય, એને શું કરવું જોઈએ. સુખદેવજી કહે છે, રાજન જેની મૃત્યુ સમીપ હોય એને તો ઘર છોડીને એકાંતમાં વાસ કરવો જોઈએ. એટલે ઘર છોડીને એકાંતમાં વાસ કરવો, એટલે જો ઘરમાં ભજન કરવાની અનુકૂળતા ન હોય તો એવા ઘરનો ત્યાગ કરવો જોઈએ. અને એકાંત શું છે, એકાંત વાસનો મતલબ શું? એકાંતનો મતલબ થાય છે એકમાં અંત કરી દેવું, મન અને બુદ્ધિને ઇન્દ્રિયોને એકમાં લગાડી દેવું, એનું નામ જ એકાંત છે. અને મન બુદ્ધિ ઇન્દ્રિયોને એકમાં લગાડવું એટલે ઈ એક કોણ? તો એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. આ જગતમાં બ્રહ્મ જ એક છે. અને આ જે પણ દેખાઈ રહ્યું છે નામ રૂપ વિભાજનથી, એ ભગવાનનું જ સ્વરૂપ છે. તો એકમાં ઇન્દ્રિય મન બુદ્ધિને લગાડી દેવું એનું નામ છે એકાંત. એકાંત કેળવવા માટે પણ કઈ યોગ્યતા જોઈએ, એમને એકાંત સિદ્ધ થતું નથી. તો એકાંત સિદ્ધ કરવાના બે સાધનો સુખદેવજી મહારાજ બતાવે છે. એકાંત સિદ્ધ કરવા માટે એક તો સંતનો સંગ જોઈએ, સદગુરુનો સંગ, અને બીજું છે આસન પર વિજય. જિતાસનો જિતસ્વાસો જિતસંગો જિતેન્દ્રિયઃ સ્થૂલે ભગવતો રૂપે મનસંધારયે. જિતાસનો જિતસંગો જિતસ્વાસો જિતસંગો જિતેન્દ્રિયઃ. આસન પર વિજય, જીતાસનો, એક આસન ઉપર વધારે બેસવું, આસન પર વિજય. એનાથી શું થાય છે? શરીર સ્થિર થાય. માટલું હલતું હોય તો અંદરનું પાણી હલે, માટલું તમે સ્થિર રાખો તો પાણી સ્થિર રહે. એટલે આ મનને સ્થિર કરવા માટે આ શરીર રૂપી માટલાને સ્થિર રાખો. જીતાસનો, આસન પર વિજય, એક આસન ઉપર વધારે બેસવું. આજે તમે આ કથામાં બેસો છો, કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક એક આસન ઉપર બેઠા રહેવું, આ એક પ્રકારનો તપ જ છે ને. જેટલું બને ઘરે પણ બની શકે એક આસન ઉપર બેસવાનો આગ્રહ રાખો. એક આસન આપણે પોતાનું રાખ્યું હોય, એ આસન પર બેસીને આપણે જે પણ સ્તોત્ર પાઠ કરતા હોય એમાં કરો, આપણી જે માળા ગૌમુખી હોય એ આસન ઉપર બેસીને એનું જપ કરો. એક સ્થાન નક્કી કરો, બની શકે તો એ જ સ્થાન ઉપર બેસીને રોજ નિત્યક્રમ કરવો. હવે આસન સિદ્ધ કર્યું, આસન ઉપર બેઠા તો તન તો સ્થિર થયું પણ મન તો ભટકે છે. તો હવે મનને સ્થિર કરવા માટે શું કરવાનું? પ્રાણાયામ, જીતશ્વાસો. પ્રાણાયામના પ્રકાર બતાવ્યા જેનાથી મન સ્થિર થાય, સ્થિત થાય. એક આસન પર બેઠા આવ્યો ને લોંગ અનુલોંગ વિલોંગ આમ નાક દબાવી એક બાજુથી ખેંચ્યો ઉપર, બંધ કર્યું, રોક્યો, પછી આ બાજુથી છોડ્યો, પછી પાછું ત્યાંથી ઉપર ખેંચ્યો,
પછી પાછો હોલ્ડ, પછી પાછું અહીંથી છોડ્યું. જીત શ્વાસો, પણ જેને શ્વાસની સમસ્યા હોય એ બધું પૂછીને કરજો. હા, પછી કીધું જીત શ્વાસો અને બેસી જાઓ ને દમ ઘૂટે ને, પછી એવું નહીં કરતા ભાઈ. એટલે કંઈક કોઈને એવી જો સમસ્યા હોય, એમ તો જે પ્રાણાયામ કરે ને એને ક્યારે દમની બીમારી, શ્વાસની બીમારી ન થાય એવું કહેવું છે. પણ તોય કોઈને પૂછીને સલાહ સૂચન કરીને જો એ બીમારી હોય તો જીત શ્વાસો એના માટે છે. તો રજોગુણ તમોગુણને કારણે જો મન ભટકતું હોય તો એના માટે પ્રાણાયામનો પ્રકાર બતાવ્યો. તો પણ મન જો સ્થિર ન થાય, તો પણ જો મન ભટકતું હોય તો એ ધીર પુરુષને ધારણા દ્વારા મનને વશ કરવું જોઈએ. ધારણા એટલે શું? ધ્યેયમાં મન અને ઇન્દ્રિયોને લગાડવાનો પ્રયાસ, એનું નામ ધારણા. જો આ ધારણા અષ્ટાંગ યોગનો છઠ્ઠો અંગ છે. આસન અને પ્રાણાયામ દ્વારા સમસ્ત ઇન્દ્રિયોને વશ કરી ભગવાનના સગુણ સ્વરૂપમાં બુદ્ધિ દ્વારા મનને ધારણ કરવું, એનું નામ છે ધારણા. ધારણા પણ બે પ્રકારની, એક સ્થૂલ ધારણા અને બીજું સૂક્ષ્મ ધારણા. સ્થૂલ ધારણા એટલે આ જગતને જગદીશ રૂપે જોવું, ભગવાનના સગુણ સ્વરૂપનો વિચાર કરવો, જગતને જગદીશ રૂપે જોવું કે આ અગ્નિદેવ છે, એ નારાયણનું મુખ છે, આ વાદળ એ ભગવાનના કેશ છે, સૂર્ય એ ભગવાનની આંખો છે, સમુદ્ર એ ભગવાનનું ઉદર છે, નદીઓ ભગવાનની નાળીઓ છે, આ જેટલા પણ વૃક્ષ છે એ ભગવાનના રૂવાડા છે, દિશાઓ ભગવાનની કાન છે, ચંદ્રમા એ ભગવાનનું મન છે, બ્રાહ્મણ એ વિરાટ પુરુષનું મસ્તક છે.